चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे ग्राफ ने कम्प्लीट कर्या बाद आजनो टॉपिक क्वेश्चन तत्कालीन वेग एटले शुं समझावुं। तत्कालीन वेग विशे आजे आपणे स्टडी करवानुं छे। वेग तो जोयुं पण तत्कालीन एटले इंटेनियस वेलोसिटी અને એના ગ્રાફની ચર્ચા કરવાની છે। તત્કાલીન વેગ એની ડેફિનેશન થશે, અનિયમિત ગતિ કરતા અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પદાર્થના સરેરાશ વેગ પરથી પદાર્થના સરેરાશ વેગ પરથી તેના ગતિમાર્ગ તેના ગતિમાર્ગ પરના ગતિમાર્ગ પરના આપેલા કોઈ બિંદુએ આપેલા કોઈ બિંદુએ તેના વેગનું મૂલ્ય અને તેના વેગનું મૂલ્ય અને વેગની દિશા એટલે કે ધન કે ઋણ જાણી શકાતું નથી। આ માટે કોઈ તાક્ષણિક વેગ માટે તત્કાલીન વેગની ઉપયોગમાં લેવામાં આવે છે। તો તત્કાલીન વેગ એટલે શું, પાછું રિપીટ કરું છું, અનિયમિત રીતે ગતિ કરતા હોય, જેમ કે પહેલાં સ્પીડ વધે છે, ઘટે છે, સ્થિર રહી જાય છે, પછી પાછી ગતિમાં આવે છે, એવા કોઈ પણ પદાર્થ જ્યારે ગતિમાં કરતો હોય તો ત્યારે એવા પદાર્થના સરેરાશ વેગ પરથી તેના ગતિમાર્ગ પર આપેલા કોઈ બિંદુએ તેના વેગનું મૂલ્ય અને વેગની દિશા એટલે કે ધન કે ઋણ એ જાણી શકાતું નથી। આપણે તો એ જાણવા માટે આપણે જેની જરૂર પડે છે
एना माटे आपणे तत्कालीन अथवा तो तात्क्षणिक वेगनी जरूर पड़े छे। तो तात्क्षणिक वेगनी जरूर क्यारे पड़शे विद्यार्थी मित्रों, तो के ज्यारे पण तमे कोई पदार्थ गति करतु होय अने ए दरमियान ए पदार्थ नो कोई पर्टिक्युलर वेलोसिटी तमारे फाइन करवी होय तो त्यारे तमारे तत्कालीन वेगनी रिक्वायरमेंट आवे छे। सपोज के कोई पदार्थ राजकोट थी अमदावाद सुधी जाए त्यारे ए दरमियान 2 कलाक जेटलो टाइम लागे छे, तो पर्टिक्युलरी 1 कलाक ને 10 સેકન્ડે એ બાઇક અથવા તો એ પદાર્થનો એવરેજ વેલોસિટી શું હશે એ ફાઇન કરવા માટે આપણે તત્કાલીન વેગની જરૂર પડે છે। પણ તત્કાલીન વેગની એક લિમિટેશન છે, શરત છે, જેમ સંકલન અને વિકલનમાં કેમ આપણે જોયું કે સતત હોવું જોઈએ, વિધેય સતત હોવું જોઈએ, વચ્ચે ક્યાંય ગેપ ન હોવો જોઈએ, તો આમાં પણ તત્કાલીન વેગમાં પણ વચ્ચે માહિતીમાં ક્યાંય લીક અથવા તો વચ્ચે માહિતીમાં ક્યાંય બ્રેકેજ ન હોવું જોઈએ। સપોઝ કે 2 કલાકના ટાઈમ દરમિયાન પદાર્થની ગતિ સતત આપણને મળતી રહેતી હોવી જોઈએ, જો વચ્ચે ક્યાંક બ્રેક આવશે તો એનો તત્કાલીન વેગ આપણે મેળવી શકાતો નથી, આ એની લિમિટેશન છે। તો આ રીતે તત્કાલીન વેગને સમજવા માટે આપણે આગળ જોઈએ, તત્કાલીન વેગ ને સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી ના લક્ષ વડે દર્શાવવામાં આવે છે અથવા તો દર્શાવી શકાય છે। એટલે હવે આપણે આજે મેં સ્ટેટમેન્ટ આપ્યું છે એનું આપણે મેથેમેટિકલ સ્ટેપ જોઈએ, એટલે કે વી ઇક્વલ ટુ સરેરાશ વેગ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી। આ સમીકરણ પણ વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણમાં તમને આટલો સ્ટેપ તમને કંઈક નવો જોવા મળે છે તો એની હું અહીંયા ચર્ચા કરી દઉં કે લિમિટ આ જે લોકો મેથ્સ રાખે છે એને પ્રોબ્લેમ નહીં આવે, એ મેથ્સમાં એક સબ્જેક્ટ એક ચેપ્ટર છે મેથ્સ સબ્જેક્ટમાં લક્ષ, તો લક્ષની અંદર આવશે લિમિટ। હવે થોડી ચર્ચા કરીએ લિમિટ એટલે શું છે, તો કે વિકલનનું સ્વરૂપ છે। સપોઝ કે સૌથી પહેલાં લિમિટ લેવાતી કોઈ પણ વિકલિત પદ માટે પહેલાં લિમિટ લેવાતી, પછી એનું અપગ્રેડ વર્ઝન છે વિકલન, એટલે વિકલનનું જ સ્વરૂપ છે। વિકલનમાં આપણે જોયું કે કોઈ 2 પ્લેસ રાજકોટ ટુ અમદાવાદ વચ્ચેનું સપોઝ કે કોઈ આ પોઈન્ટની તમારે માહિતી જોઈ છે તો આપણે શું કરવું પડે કે આના પાર્શિયલ ડિફરન્શિએશન એટલે કે સાવ સૂક્ષ્મ ખંડ કરવા પડે, અને આ જે સૂક્ષ્મ ખંડ એને આપણે dx વડે દર્શાવીએ છીએ, વિકલિત પદ dx, તો લક્ષમાં આપણે dxને શેના વડે દર્શાવીએ છીએ, ડેલ્ટા એક્સ વડે। અને સપોઝ કે એટલા ડેલ્ટા એક્સ કાપવા માટે લીધેલો સમય ડેલ્ટા ટી, તો એને આપણે શેના વડે દર્શાવીએ છીએ, ડેલ્ટા ટી, પણ અહીંયા વિકલિત પદમાં શું દર્શાવીએ છીએ, dt। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, લક્ષ જે છે લિમિટ એ એક વિકલનનું જ સ્વરૂપ છે, અને અહીંયા આ લિમિટનું હવે સમજાઈ ગયું તમને, આ પણ વસ્તુ સમજાઈ ગઈ, હવે આની થોડી ચર્ચા કરીએ, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, અને આમ જ છોકરાઓ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે એનો મિનિંગ એવો થાય કે ડેલ્ટા ટી તમારે એટલો સૂક્ષ્મ કરવાનો છે કે 0ની નજીક એની લિમિટેશન એ છે કે 0.001 એ પણ ચાલશે, પણ તમારે ડેલ્ટા ટી 0 નથી કરવાનું,
डेल्टा टी टेन्स टू जीरो, एनो मीनिंग एवो थशे के जीरो नी नजीक, शून्य नी नजीक, शून्य नी नजीक, पण शून्य नहीं। एटले मैं तो आना माटे एक सूत्र पण आप्युं छे छोकराओने, छेद बचाव झूंबेश, छेद बचाव झूंबेश एटले छेद जीरो थवो जोईए, नॉट इक्वल टू जीरो। जो छेद जीरो थई जशे विद्यार्थी मित्रों तो आखू लिमिट जे छे ए जीरो थई जशे, जेम विकलन में अचल पद जीरो हतुं, अथवा तो सूक्ष्म खंड डी एक्स स्मोल डेरिवेटिव पार्ट छे ए जीरो नी नजीक होय तो चाले, पण जीरो जो थई जाय तो एक अचल वस्तु थई गई, अचल वस्तुनुं विकलन अथवा तो लक्ष बंने केवुं मळे छे, जीरो मळे छे। आ वस्तु ए क्लियर करजो। एटले डेल्टा टी टेन्स टू जीरो एटले शून्य नी नजीक होवुं जोईए, शून्य नहीं। तो आ लक्ष थोड़ू समझवा जेवुं छे। એટલે લક્ષનું તમારે આવશે ઉપયોગો, પણ ફિઝિક્સમાં આપણે બહુ ઓછું છે, જે લોકો એ ગ્રુપ મેથ્સમાં જે આગળ વધવાના છે એ ગ્રુપ જોઈન કરવાના છે ઇલેવન્થ સાયન્સમાં, તો એ લોકોને આઈ થિંક ઇલેવન્થમાં બી આવે છે અને ટ્વેલ્થમાં બી આવે છે, લક્ષ કરીને ચેપ્ટર આવશે, એમાં આના આખા વિકલનના જેવી રીતે સૂત્ર છે એવી જ રીતે લક્ષના સૂત્ર છે। એક એક્ઝામ્પલ આપું, સપોઝ લિમિટ થીટા ટેન્સ ટુ ઝીરો સાઇન થીટા, આવી રીતે એના સૂત્ર આવે છે, એટલે આનો મિનિંગ એવો થાય કે થીટા ટેન્સ ટુ ઝીરો એટલે થીટા ઝીરો નથી કરવાનું, જો થીટા ઝીરો થશે તો સાઇનની વેલ્યુ શું થઈ જશે, ઝીરો થઈ જશે, સાઇન થીટા ટેન્સ ટુ ઝીરો। અથવા તો આવા પણ સૂત્ર આવે છે, લિમિટ ડેલ્ટા x ટેન્સ ટુ ઝીરો સાઇન એક્સ અપોન એક્સ, તો આની ફોર્મ્યુલા છે સાઇન એક્સ અપોન એક્સ, અને લિમિટ હોય તો એનો ડાયરેક્ટ આન્સર આવશે એક। એટલે આવા ઘણા ફોર્મ્યુલા છે, પણ આપણે આપણા ચેપ્ટરની વાત કરીએ, પાછું એ જ સ્ટેપ લખું છું, વી ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી। હવે જ્યાં ડેલ્ટા એક્સ શું છે, તો કે સ્થાનાંતરમાં થતો ફેરફાર, સ્થાનાંતરમાં થતો ફેરફાર, સ્થાનાંતરમાં થતો ફેરફાર, એટલે એને હું આમ લખી શકું ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ એક્સ વન, આવી રીતે લખી શકાય। અને ડેલ્ટા ટી એટલે સ્થાનાંતરમાં થતો ફેરફાર અને એના માટેનો લીધેલો સમયગાળો, એટલે ટાઈમ ઇન્ટરવલ, સમયગાળો, તો સમયગાળો ડેલ્ટા ટીને પણ આવી રીતે લખી શકાય છે, ડેલ્ટા ટી ઇક્વલ ટુ ટી ટુ માઇનસ ટી વન। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે આપણે તત્કાલીન વેગના ગ્રાફની ચર્ચા કરીએ, તેનો ગ્રાફ કઈ રીતે મળે છે અને કઈ રીતે એની ઉપયોગીતા છે, તત્કાલીન વેગની શું એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે। સપોઝ કે આવો એક ગ્રાફ તમારા ટેક્સ્ટબુકમાં આપેલો છે અને કોડિંગ આપેલા છે 0, 2.5, 3, 3.5, 4, 5 આવી રીતે, અને એક્સ એક્સિસ એટલે સોરી ટૂંકમાં ગ્રાફ જે છે એ તમારો એક્સ વર્સિસ ટીનો છે, ગ્રાફ છે એક્સ વર્સિસ ટીનો, એટલે વાય એક્સિસ ઉપર એક્સ એટલે કે સ્થાનાંતર આવશે મીટરમાં, અને આ જે એક્સ એક્સિસ છે એના ઉપર આવશે ટાઈમ સેકન્ડમાં। હવે વિદ્યાર્થી મિત્રો, સપોઝ કે તમારે આ આખા ગતિપથમાં, આ આખો ગતિપથ છે કોઈ પદાર્થનો, તો આખા ગતિપથમાં મેં તમને શું કીધું કે વચ્ચેથી ક્યાંય માહિતી બ્રેક ન થતી હોવી જોઈએ, સપોઝ કે આટલો પાર્ટ જો એરર હોય તો એ ન ચાલે, આટલા પાર્ટમાં એરર હોય તો એ ન ચાલે, આટલો પાર્ટ સપોઝ કે લાઈન ત્યાં ન હોય ખાલી હોય તો એનું તમને લક્ષ એટલે કે તત્કાલીન વેગ નહીં મળે, અથવા તો વિકલિત પથ પણ નહીં મળે,
એટલે એક વસ્તુ ખાસ કે સતત હોવું જોઈએ, ભલે સૂક્ષ્મ માટે કરો પણ એ સતત હોવું જોઈએ. હવે સપોઝ આ બિંદુ P, આ બિંદુ Q, આ R, સપોઝ કે મેં 2-3 પોઈન્ટ લીધા છે તમને સમજાવવા માટે, તો આપણે જોઈન કરીએ X એક્સિસ અને Y એક્સિસ. ચલો રેડી છે? પછી કોઈ ક્યુ બિંદુ માટે લઈએ, તો અહીંયા સ્થાનાંતર માટે સપોઝ કે હું લખી દઉં 2, 4, 6, 8 અને 10, આટલું સ્થાનાંતર થાય છે. તો સપોઝ કે 4 મીટર સ્થાનાંતરથી 6 મીટર સ્થાનાંતર વચ્ચેનો ઇન્ટરવલ, એટલે આટલો ભાગ જે છે એ તમારો શું થઈ ગયો, ડેલ્ટા એક્સ ટુ. 0 થી 4 મીટર જેટલું સ્થાનાંતર થાય છે એ ડેલ્ટા એક્સ વન થયું. તો ડેલ્ટા એક્સ વનને આમ તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ એક્સ વન. તો આ એક્સ ટુ થઈ ગયો, 4 છે એ એક્સ ટુ થઈ ગયા, એટલે 4 માઇનસ એક્સ વન, એ તો પ્રારંભિક છે ને, પ્રારંભિક 0 છે, તો 4 માઇનસ 0 એટલે કેટલા થશે, ડેલ્ટા એક્સ કેટલું થશે, 4 થશે. હવે એના માટેનો લીધેલો સમય કે 0 થી 4 મીટર જેટલું સ્થાનાંતર કરવા માટે લીધેલો સમય, તો એક્સ એક્સિસ પર જો આટલું હું ડાર્ક કરું છું એટલો ટાઈમ લાગે છે, એટલે સપોઝ 2.5ની નજીક છે, એટલે 2.3 હું લઉં. સપોઝ ડેલ્ટા ટી ઇક્વલ ટુ T2 માઇનસ T1, તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું આવશે, 2.3 સેકન્ડ, 2.3 સેકન્ડ માઇનસ, પ્રારંભિકમાં તો પદાર્થ રેસ્ટમાં છે, સ્થિર છે. કઈ રીતે ખબર પડી? કારણ કે અહીંયા સ્થાનાંતર 0 છે અને સમય પણ 0 છે, એટલે T1 0 આવશે, આ 2.3, તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ કેટલા આવશે, 2.3. તો આપણને એ બિંદુએ તાક્ષણિક વેગ કેટલો મળે, તો કે V ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. તો V ઇક્વલ ટુ ડાયરેક્ટ આમ પણ લખી શકાય, આ વિકલિત પદ છે dx/dt, પણ આપણે લિમિટવાળું લખવું છે, તો V ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ એટલે 4 આવે છે અને 2.3 સમયગાળો, 2.3, તો એવરેજ વેલોસિટી તાક્ષણિક વેગ કેટલો મળે છે, એવરેજ વેલોસિટી ઉપરથી તાક્ષણિક વેગ, તો કે 4 ભાગ્યા 2.3, તો એ આપણો તાક્ષણિક વેગ મળશે. ગણતરી કરી લઈએ, (1.739 મીટર પર સેકન્ડ). તો આવી રીતે તમે છોકરાઓ કોઈ પણ તાક્ષણિક વેગ મેળવી શકો. આનું તમે હોમવર્કમાં મેળવી લેજો, આર માટે, ક્યુથી આર માટે, પછી તમે પીથી ક્યુ સુધીનો પણ મેળવી શકો, એને આપણે એક્સ ટુ નામ આપ્યું છે. પછી ક્યુથી આ કોઈ બિંદુ માટેનું મેળવી શકો, એને આપણે એક્સ થ્રી નામ આપી દઈએ. તો આવી રીતે તમે છોકરાઓ કોઈ પણ ગ્રાફ મેળવી શકો છો તાક્ષણિક વેગ માટે. તાક્ષણિક વેગનો મિનિંગ એટલો જ થશે છોકરાઓ, કે પર્ટિક્યુલર કોઈ પદાર્થ, સપોઝ કે કોઈ પદાર્થ, આ વ્યક્તિ છે, એ કોઈ પ્લેસ પર પહોંચે છે, આ એનો ટાર્ગેટ છે ટી, ત્યાં સુધી પહોંચે છે, અને ત્યાં સુધી પહોંચવા માટે સપોઝ પદાર્થને 10 મિનિટ લાગે છે ત્યાં સુધી પહોંચવા માટે. તો આ પદાર્થને, આ વ્યક્તિને ત્યાં સુધી પહોંચવા માટે 10 મિનિટ લાગે છે, તો એ 10 મિનિટ થવા પાછળ, 10 મિનિટ થવા પાછળ સપોઝ કે તમારે કોઈ એ આ વ્યક્તિ દ્વારા કોઈ સેકન્ડે કેટલો વેગ છે એ મેળવવો છે. સપોઝ કે 5 મિનિટ અને 3 સેકન્ડ, એટલા માટે જો તમારે વેગ મેળવવો હોય તો ત્યારે તમારે શેની જરૂર પડશે, તત્કાલીન વેગ. શા માટે તત્કાલીન વેગની જરૂર પડે? કારણ કે તમારે સાવ સૂક્ષ્મ અંતરાલ, સપોઝ કે 3 સેકન્ડથી 8 સેકન્ડ વચ્ચેનો તમારે વેલોસિટી ફાઇન કરવી છે, તો પણ તમારે તત્કાલીન વેગની જરૂર પડશે. એટલે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, એટલે 0ની નજીક, તફાવત 0ની નજીક. ઇવન છોકરાઓ તમે એ પણ તત્કાલીન વેગ મેળવી શકો કે
0.02 સેકન્ડ માટે તત્કાલીન વેગ મેળવવો હોય કે 0.02 સેકન્ડ માટે કોઈ પદાર્થનો વેગ કેટલો છે એ મેળવવો હોય ત્યારે પણ તમારે તત્કાલીન વેગની જરૂર પડે છે। તો વિદ્યાર્થી મિત્રો સમજાય આ રીતે તાક્ષણિક વેગ। હવે આનું હું તમને એક એપ્લિકેશન આપું, તમે જોજો થોડું વિચારો। આપણે છોકરા વિદ્યાર્થી મિત્રો સુરેખપથ પર ગતિ આપણું ભૌતિક વિજ્ઞાન આખું આપણી આસપાસનું જ છે, એમાં ક્લાસિકલ જે ભૌતિક વિજ્ઞાન છે અત્યારે હું જે તમને ભણાવું છું 11th આખું છે ક્લાસિકલ મિકેનિક્સ। તો એ ક્લાસિકલ મિકેનિક્સ વિદ્યાર્થી મિત્રો આખું આપણું લાઈવ છે, આપણે નજરથી જે જોઈ શકીએ છીએ। આપણે વાત કરી હતી ને પહેલાં ચેપ્ટરમાં કે મેક્રોસ્કોપિક ને માઇક્રોસ્કોપિક, મેક્રોસ્કોપિક એટલે સ્થૂળ, સ્થૂળ વસ્તુની ગતિની ચર્ચા કરવાની હોય તો એને આપણે ક્લાસિકલ મિકેનિક્સ કહીએ છીએ। તો તમે આના એક એક્ઝામ્પલ આપું છું તમને પ્રેક્ટિસ જોવા માટે કે તમને ખબર પડે કે ભાઈ તત્કાલીન વેગ છે એ આપણે ડે ટુ ડે લાઈફમાં ક્યાં ઇમ્પોર્ટન્સ છે એનું। તો સપોઝ તમે ક્રિકેટ મેચ જોતા હોય અને ક્રિકેટ મેચ દરમિયાન તમને ખબર હોય કે રન આઉટ કરે છે કોઈ પ્લેયર છે, એ સ્ટમ્પિંગ કરે છે અથવા તો રન આઉટ કરે છે, તો એ દરમિયાન તમને ખબર હોય તો ખબર નથી પડતી કે ભાઈ બોલ હિટ થાય છે સ્ટમ્પ સાથે, અને એ દરમિયાન જ બોલ હિટ થાય છે સ્ટમ્પ સાથે અને એ દરમિયાન જ એ વ્યક્તિ એ પ્લેયર છે એ અંદર એન્ટર થાય છે કે નહીં, જે ક્રીઝ છે એની અંદર એન્ટર થાય છે કે નહીં એ ચેક કરવા માટે તમને ખબર હોય તો બહુ જ સૂક્ષ્મ ટાઈમની જરૂર પડે, બહુ જ એટલો પ્રિસાઇઝ ટાઈમની જરૂર પડે કે જેથી કરીને ખબર પડે કે વ્યક્તિ અંદર આવ્યો છે કે નહીં, એટલે આઉટ છે કે નહીં, નોટ આઉટ છે, એ જોવા માટે એકદમ ટાઈમને સૂક્ષ્મ કરવો પડે। અને એકદમ ટાઈમને સૂક્ષ્મ કરવા માટે પદાર્થ ગતિમાં અંદર એન્ટર થયો છે એટલા વેગથી એન્ટર થયો છે કે નહીં એ ચેક કરવા માટે આપણે તત્કાલીન વેગની રિક્વાયરમેન્ટ આવશે। ચલો સમજાય છે। એ દરમિયાન તમે એવું પણ જોયું હશે કે જેવો પ્લેયર જે છે એ સિક્સ મારે છે એટલે ડાયરેક્ટ નીચે સ્ક્રીન ઉપર આવી જાય છે કે ભાઈ 92 મીટર્સ જેટલી લોંગ બોલ જે છે એ ક્રીઝથી 92 મીટર જેટલો દૂર ગયો છે। તો આ માહિતી મેળવવા માટે પણ તત્કાલીન વેગની જરૂર પડે છે, એમાં એમ પણ આવે છે કે કેટલા સ્પીડથી ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, તમારે પણ મને હોમવર્કમાં આવા 2-4 એક્ઝામ્પલ આપવાના છે કે જેમાં તત્કાલીન વેગ આવતો હોય અને તમે તમારા ડેલી લાઈફ રૂટીનની અંદર ક્યાંક તત્કાલીન વેગનો ઉપયોગ કરતા હોય અથવા તો ક્યાં કરવો જોઈએ એનું સજેશન તમે આપી શકો છો। તો આજના લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ સુધી રાખીએ।